દ્વારકા જિલ્લામાં વિન્ડ ફાર્મ કંપની વિરુદ્ધ ચુડેશ્વર સહિત આસપાસના ગામોના સરપંચ તેમજ ગ્રામજનોએ એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સતત વિવાદોમાં રહેલી પાવરિકા કંપનીનો સ્થાનિકો સાથેનો વિવાદ ફરી ચરમસીમા પર પહોંચ્યો છે. ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામ સાથે પાવરિકા લિમિટેડ કંપનીને વિન્ડ ફાર્મ પાવર પ્રોજેક્ટ હેતુ માટે સરકારી ખરાબાની જમીન ફાળવવામાં આવી હતી. ઉક્ત ફાળવેલ જમીન ચુડેશ્વર ગામમાં અલગ અલગ જગ્યાએ પવનચક્કી ઉભી કરવાના હેતુ માટે નિયત લાગુ પડતી શરતોને આધીન રહી ફાળવેલ હોય, જેમાં પાવરિકા કંપનીએ કબજા સોંપ્યાની તારીખ 6 માસમાં કામ શરૂ કરવાનું હોય, 3 વર્ષથી વધારે સમય વીતવા છતાં કંપની દ્વારા કોઈ કાર્યવાહી થયેલ ન હતી. આ શરત ભંગ મુજબ જમીન રદ કરવાની માંગ સાથે સરપંચ સહિત આગેવાનો અને ધારાસભ્ય વિક્રમ માડમની હાજરીમાં કલેક્ટરને આવેદન આપવા વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચુડેશ્વર ગામના ભારે વિરોધ વચ્ચે પાવરિકા કંપનીએ પોલીસ સાથે રાખી કામ શરૂ કરવાની કાર્યવાહી કરાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આવી કંપનીઓ પોલીસના સહારે દાદાગીરી કરી નિયમો નેવે મૂકી કામ કરતી હોવાનો આરોપ આગેવાનો લગાવી રહ્યા છે. પાવરિકા કંપની દ્વારા ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની ગૌચરની જમીન તેમજ ગામ તળની જાહેર રસ્તા વગેરેના ઉપયોગ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધેલી ના હોય, આડેધડ રીતે રસ્તા બનાવી ગૌચરની જમીનનું ઢોર માટેનો ચરો નષ્ટ કરેલ હોય, અન્ય અધિકૃત રીતે ગૌચર જમીનમાં પ્રવેશ કરી કામ શરૂ કરવામાં આવતા ચુડેશ્વર ગામમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને ધાકધમકીથી બળજબરી પૂર્વક કામ શરૂ થતા આસપાસના ગામોમાં પણ આ પાવરિકા કંપની વિરુદ્ધ ભારે રોષ વ્યાપી ગયો હતો. 100 જેટલા પોલીસ કર્મીઓ સાથે રાખી કામગીરી શરૂ કરવા સાથે આજે ગ્રામજનો સાથે ધારાસભ્ય વિક્રમ માડમ પણ સાથે રહી આવેદન આપવા પહોંચ્યા હતા. મુકેશ મોકરિયા, આઝાદ ન્યૂઝ, દ્વારકા.